તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની YouTube ચેનલમાં. આજે આપણે ધોરણ 6 ના વિજ્ઞાન વિષયની નવી સ્વ અધ્યયન પોથી આવી છે લર્નિંગ લોસ બ્રિજ કોર્સ, જેમાં આપણે પાઠ નંબર 9 સજીવો અને તેમની આસપાસ જેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું. આપણે આ ચેનલ પર ધોરણ 6ના તમામ વિષયની સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનના વિડીયોની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે. જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા ઈચ્છતા હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે, જેમાં તમે જોડાઈ શકશો અને જેમાં તમને તમામ વિષયના સોલ્યુશન પણ મળી રહેશે. તો ચાલો આપણે જોઈએ સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન. આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરો. જોઈએ નંબર 1, નીચેનામાંથી કયું નિવાસ સ્થાન કહી ન શકાય? તો જવાબ આવશે ઘાસ ચરતા પ્રાણીઓવાળું ખેતર. નંબર 2, વનસ્પતિમાં શ્વસન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો જવાબ આવશે તેમાં શ્વસન દિવસ અને રાત્રિ બંને સમયગાળા દરમિયાન થાય છે. નંબર 3, નીચેના વિકલ્પોમાંથી પ્રજનન ક્રિયાને લાગુ ન પડે તે વિકલ્પ કયો છે? તો જવાબ આવશે આંબાનું મૂળ. ત્યાર પછી નંબર 4, ઉત્સર્જન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો જવાબ આવશે પરસેવો થવો એ એક પ્રકારનું ઉત્સર્જન છે. નંબર 5, તન્મય એક અજાણ્યા સ્થળે જાય છે ત્યાં તેને પર્ણો નાના અને ઓછા હોય તેવી અને કેટલીક તો પર્ણો જ ન હોય તેવી કાંટાવાળી વનસ્પતિ જોવા મળે છે, તો એ કયા પ્રકારના વિસ્તારમાં ગયો હશે? તો જવાબ આવશે કે રણ વિસ્તાર. ત્યાર પછી આગળ પ્રશ્ન જોઈએ. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. નંબર 6, તમે જોયા હોય તેવા સજીવોના નામ લખો. ગાય, ભેંસ, બકરી, ઉંદર, હાથી, ઘોડો, સાપ, મકોડો, વાંદરો, કાચબો, માછલી, અજગર, સાપ, વીછી, મધમાખી વગેરે. નંબર 7, નીચે આપેલા સજીવોનું તેમના નિવાસસ્થાનના આધારે વર્ગીકરણ કરો. જોઈએ જંગલમાં, રણ અને પાણીમાં. તો કે જંગલની અંદર વાઘ, ચિત્તો, ઘુડખર, સાગ, શિયાળ, સીસમ અને સાલ. રણની અંદર ઊંટ. પાણીમાં માછલી, કરચલો, કમળ, સિંગોડા અને પોયણું. ત્યાર પછી નંબર 8, તફાવત આપો જૈવિક ઘટકો અજૈવિક ઘટકો. તો જોઈએ જૈવિક ઘટકોની અંદર પહેલો મુદ્દો, વનસ્પતિ, પ્રાણીઓ અને જીવજંતુઓના સમૂહને જૈવિક ઘટકો કહેવાય છે. જ્યારે ઘટકો ખડકો, માટી, હવા, પાણી, પ્રકાશ અને તાપમાનના સમૂહને અજૈવિક ઘટકો કહે છે. દાખલા તરીકે જૈવિક ઘટકની અંદર લીમડો, કૂતરો, મચ્છર, માણસ અને અજૈવિક ઘટકની અંદર દાખલા તરીકે કાંકરો, કાચ, ખુરશી, પાણી વગેરે. ત્યાર પછી નંબર 9, માછલી રણમાં અને ઊંટ દરિયામાં જીવી શકે કેમ? તો જવાબ આવશે ના, માછલી પાણીમાં રહેનાર પ્રાણી છે અને તે પાણીમાં ઓક્સિજન લઈને જીવી શકે છે, તેથી માછલી રણમાં રહી શકતી નથી. ના, ઊંટના અંગો રણમાં રહીને જીવી શકે છે તેવા હોય જે તે પાણીમાં ઓક્સિજન લઈ શકે નહીં, તેથી ઊંટ પાણીમાં રહી શકતું નથી. નંબર 10, કે વનસ્પતિને ઉગવા અને યોગ્ય વિકાસ માટે ક્યાં ક્યાં અજૈવિક ઘટકોની જરૂર પડે છે? તો કે વનસ્પતિને ઉગવા તેમજ યોગ્ય વિકાસ માટે હવા, પાણી, સૂર્યપ્રકાશ અને ખનિજ ક્ષારોની જરૂર પડે છે. નંબર 11, થોર એ રણમાં ઉગતી વનસ્પતિ છે, તેને પર્ણો હોતા નથી, તો પોતાનો ખોરાક કેવી રીતે બનાવતા હશે? તો થોરને પર્ણો હોતા નથી, પરંતુ તેનું પ્રકાંડ પર્ણની જેમ હરિત દ્રવ્ય ધરાવે છે અને પ્રકાશ સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાક બનાવે છે. નંબર 12, પર્વતીય વિસ્તારમાં થતા વૃક્ષો સામાન્ય રીતે શંકુ આકારના હોય છે તથા ડાળીઓ ઢળતી હોય છે, કારણ આપો. તો જવાબ આવશે અહીં કે પર્વતીય વિસ્તારમાં થતા વૃક્ષો સામાન્ય રીતે શંકુ આકારના હોય છે તથા ડાળીઓ ઢળતી હોય છે, કારણ કે પર્વતીય વિસ્તારમાં બરફ, વર્ષા અને વરસાદ વધારે પડતો હોય છે અને વનસ્પતિના આકાર શંકુ આકારના હોવાથી પાણી અને બરફ સીધે સીધું સરકીને જમીન પર પડી જાય છે. આમ પર્વતીય અનુકૂલન સાધવા તેમણે તેમના આકાર શંકુ જેવો હોય છે. નંબર 13, રણ વિસ્તારમાં રહેવા માટે ઊંટની શરીર
રચનામાં શું વિશેષતા હોય છે? તો જવાબ આવશે કે રણ વિસ્તારમાં રહેવા માટે ઊંટના પગમાં ગાદી હોય છે, જેથી તે સરળતાથી ચાલી શકે છે. ગળામાં મોટી કોથળી હોય છે, જેના કારણે તે પાણી વગર લાંબો સમય રહી શકે છે. શરીર ઉપર ખૂંદ હોય છે, જેથી ખોરાક વગર રહી શકે છે. નંબર 14, માછલી પાણીમાં જીવન ટકાવી શકે કેમ? તો કે હા, માછલી પાણીમાં રહેનાર પ્રાણી છે. તે પાણીમાં ઓગળેલા ઓક્સિજન લઈ શકે છે. તેના માટે ઝાલર હોય છે, તેથી માછલી પાણીમાં જીવન ટકાવી શકે છે. નંબર 15, જલીય નિવાસસ્થાનમાં જોવા મળતી વનસ્પતિઓના નામ લખો અને તેની લાક્ષણિકતાઓ જણાવો. તો કે કમળ, બામ, જલસર, પોલિયો અને લીલ વગેરે. જલીય વનસ્પતિની લાક્ષણિકતા નીચે મુજબ છે. તો કે જલીય વનસ્પતિઓનું મૂળ તંત્ર અલ્પ વિકસિત હોય છે, મૂળ કદમાં નાના હોય છે અને તેનું કાર્ય વનસ્પતિને એક સ્થળે જકડી રાખવાનું છે. વનસ્પતિના પ્રકાંડ લાંબા, પોલા અને હાડકા હોય છે. આથી પ્રકાંડ પાણીની સપાટી સુધી વિકસિત થાય છે. વનસ્પતિના પર્ણ અને ફૂલો પાણીની સપાટી ઉપર તરતા હોય છે. કેટલીક જલીય વનસ્પતિઓ પાણીમાં સંપૂર્ણ ડૂબેલી હોય છે. આવી વનસ્પતિના તમામ ભાગ પાણીની અંદર વિકસે છે. કેટલીક વનસ્પતિના પર્ણો સાંકડા અને પાતળી પટ્ટી જેવા હોય છે, તે વહેતા પાણીમાં વહી શકે છે. કેટલીક ડૂબેલી રહેતી વનસ્પતિઓમાં પર્ણો એટલા વિભાજિત હોય છે કે પાણી તેને કાંઈ જ નુકસાન પહોંચાડ્યા વગર તેમાંથી વહન પામતું હોય છે. નંબર 16, રણ વિસ્તારમાં પાણીની તીવ્ર અછત હોય છે. આવા વિસ્તારમાં ટકી રહેવા માટે વનસ્પતિઓ કઈ વિશેષતાઓ ધરાવે છે? તો જવાબ આવશે કે રણ વિસ્તારમાં પાણીની તીવ્ર અછત હોવાના કારણે ત્યાંની વનસ્પતિને પાંદડા હોતા નથી, જેના લીધે પાણીનું બાષ્પોત્સર્જન ખૂબ જ ઓછું થાય છે અને વનસ્પતિ પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. નંબર 17, તમે પોતે સજીવ છો અને તમારામાં એવી કઈ લાક્ષણિકતાઓ છે જે તમને નિર્જીવથી જુદા તારવે છે? તો કે હલનચલન કરી શકીએ છીએ, અમારી વૃદ્ધિ થાય છે, શ્વસન કરી શકીએ છીએ, ખોરાક ખાઈ શકીએ છીએ, એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાની જાતે જઈ શકીએ છીએ. નંબર 18, તમારી શાળાના મેદાન કે બગીચાની મુલાકાત લો અને ત્યાં જોવા મળતા સજીવ અને નિર્જીવ પદાર્થોની યાદી બનાવો. સજીવ પદાર્થો કીડી, મકોડો, વનસ્પતિ, મચ્છર વગેરે સજીવો છે. નિર્જીવ પદાર્થો માટી, લાકડું, પ્લાસ્ટિકનું ટાયર, કાચના ટુકડા વગેરે નિર્જીવ પદાર્થ છે. નંબર 19, પર્વતીય વિસ્તારોમાં રહેતા પ્રાણીઓ ત્યાંની પરિસ્થિતિ સામે ટકી રહેવા ક્યાં ક્યાં અનુકૂલનો ધરાવે છે? તો કે ઠંડીથી રક્ષણ માટે જાડી ચામડી ધરાવે છે. શરીર ઉપર લાંબા વાળ હોય છે, જેથી ગરમી મળી રહે છે. પગના તળિયે ખરીઓ હોય છે, જેથી સરળતાથી ચાલી શકે છે અને શરીર અને પંજા પર ઘણી રૂવાટી હોય છે. નંબર 20, વનસ્પતિ પ્રજનન કરે છે. જવાબના સમર્થમાં કારણો લખી સમજાવો. તેનો જવાબ અહીં આપેલો છે, જે તમે જોઈ શકો છો. ત્યાર પછી નંબર 21, વર્ષાએ મગરને જોયો ત્યારે વિચાર આવ્યો કે મગર તો પાણીમાં અને જમીન ઉપર એમ બંને જગ્યાએ રહે છે, તો મગરને નિવાસસ્થાનના આધારે કયા પ્રકારનું પાણી કહેવાય? તો કે મગર જમીન અને પાણી એમ બંને જગ્યાએ રહી શકે છે, તેથી તેને ઉભયજીવી પ્રાણી કહેવામાં આવે છે. નંબર 22, નિષ્ઠાએ વનસ્પતિ જોઈ ત્યારે એને થયું કે આ વનસ્પતિ આપણી જેમ મો વડે કશું ખાતી નથી કે તેને મો પણ નથી, તો પછી વનસ્પતિ સજીવ કહેવાય કે નિર્જીવ કેમ? તો કે વનસ્પતિ સજીવ કહેવાય, કારણ કે તે પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાના ખોરાક જાતે બનાવે છે. નંબર 23, શું વનસ્પતિ ઉત્તેજના પ્રત્યે પ્રતિચાર આપે છે? જો હા, તો તમે જાણતા હોય તેવી વનસ્પતિઓના નામ લખો. તો કે કેટલીક વનસ્પતિના ફૂલ રાત્રે જ ખીલે છે અને દિવસે કરમાઈ જાય છે. સૂર્યમુખીનું ફૂલ સૂર્યની દિશામાં નમે છે. લજામણીના છોડને અડકતા જ તે મુરઝાઈ જાય છે. આમ વનસ્પતિ ઉત્તેજના પ્રત્યે પ્રતિચાર આપે છે. નંબર 24, તમે જાણતા હોય તેવી વનસ્પતિઓની યાદી બનાવો. આ વનસ્પતિઓને તેમના નિવાસસ્થાનના આધારે અલગ તારવો. ભૂનિવાસ, લીમડો, બાવળ, લીમડી, શેતુર, બોરડી. પર્વતીય વિસ્તાર, અરણી, બિલુ. રણ વિસ્તાર, થોર, કુવારપાઠું, ફાફડા, થોર. જંગલ, આસોપાલવ, શીશમ, સાગ વગેરે. નંબર 25,
નરેન્દ્રએ એકવાર આકાશમાં ઉડતા વિમાનને જોયું. વિમાન જોઈ તેને વિચાર આવ્યો કે આ વિમાન પણ તેની જગ્યા બદલે છે, તો તેને સજીવ કહેવું કે નિર્જીવ કારણ લખો. તો કે વિમાન નિર્જીવ કહેવાય, કારણ કે સજીવ એક જગ્યાએથી બીજી જગ્યાએ પોતાની જાતે જાય છે ત્યારે, જ્યારે વિમાન પોતાની જાતે જઈ શકતું નથી, તેથી વિમાન નિર્જીવ કહેવાય છે. નંબર 26. જો તમે મેદાની વિસ્તારમાંથી અચાનક જ ઊંચા પર્વતીય વિસ્તારમાં રહેવા જાઓ તો તમને શ્વાસ લેવામાં કે શારીરિક ક્રિયાઓમાં તકલીફ પડશે, શા માટે? તેનો જવાબ અહીં આપેલો છે. નંબર 27. વનસ્પતિ હલનચલન કરી શકતી નથી. જ્યારે કાર, બસ જેવા વાહનો હલનચલન કરી શકે છે, તો તમે તે સજીવ છે કે નિર્જીવ તે કેવી રીતે કહી શકશો? કારણ સાથે સમજાવો. તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન મળી રહે. હવે આપણે ફરી મળીશું પાઠ નંબર 10ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.